જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાધ્યાય 5.3 જોયા હતા. દાખલા નંબર 4 સુધી બોર્ડ ઉપરનો લેક્ચર હતો. હવે આગળ જોઈએ સ્વાધ્યાય 5.3માં પાંચમો દાખલો. રીત એની એ જ છે, ડેલ્ટા શોધવાનું, બીજનું સૂત્ર લગાવવાનું, બસ બીજું કંઈ કરવાનું નથી. ડેલ્ટા શોધવા માટે એ બી સી શોધવા પડે. એ કેટલા 1, બી કેટલા 3, સી કેટલા 5. ડેલ્ટા શોધો, બી સ્ક્વેર માઇનસ 4AC. બી સ્ક્વેર માઇનસ 4ACની ગણતરી કરી તો માઇનસ 11 આવ્યા, લેસ ધેન 0. એટલે વાસ્તવિક બીજ ના મળે. કેવા બીજ મળે? શંકર બીજ. કેવા બીજ મળે? શંકર બીજ. આ શંકર બીજ શોધવા હોય તો રૂટ ડેલ્ટા માઇનસ 11નું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ રૂટ 11i. બીજનું સૂત્ર માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a. બીજનું સૂત્ર શું છે? માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a. તો માઇનસ બી કેટલા? માઇનસ 3 પ્લસ ઓર માઇનસ રૂટ 11i બાય 2. બે બંને છેદમાં અલગ અલગ આપી દો. આ તમારા બીજ મળી ગયા. શું મળી ગયા? બીજ. મિત્રો, આપણે સ્વાધ્યાય 5.3માં 5 દાખલા સુધી જોયું. બધા સેમ રીતના હતા. હજુ પણ સરખી જ રીત છે. જુઓ દાખલા નંબર 6, 7, 8. એકવાર જોઈ લો દાખલા નંબર 6. ગણવાની કોઈ જરૂર નથી, આવડી જાય એવો જ દાખલો છે. બરાબર સેમ ટુ સેમ ઉપરની જેમ જ છે. સ્ક્રીનશોટ પાડીને ના આવડતો હોય તો લખી શકો અને સમજી શકો, છતાંય ના આવડે તો કોન્ટેક કરજો. દાખલા નંબર 6, દાખલા નંબર 7 અને દાખલા નંબર 8. ચલો દાખલા નંબર 9 આપણે જોઈએ. એ પણ એવો જ છે, છતાંય આપણે જોઈશું પ્રેક્ટિસ માટે. દાખલા નંબર 9. ચલો દાખલા નંબર 9માં એ બી સી, એ બરાબર 1, બી બરાબર પણ 1 અને સી બરાબર 1/√2. ચલો ડેલ્ટા બી સ્ક્વેર માઇનસ 4AC. બી સ્ક્વેર 1નો વર્ગ 1 માઇનસ 4. એ કેટલા 1. સી 1/√2, રૂટ 2 ઉપર ઉડી ગયા એટલે 2√2. હવે 1 − 2√2 ઋણ છે. રૂટ 2 એટલે 1.41 સમથિંગ થાય. 2 જોડે ગુણો તો 2. સમથિંગ થાય. 1 માઇનસ કરો 2 એટલે ઋણ આવે. તો ઋણ લગાડવા શું કર્યું મેં? આમાંથી માઇનસ કોમન લીધા. માઇનસ કોમન લીધા, મોટી કિંમત આગળ આવી ગઈ 2√2 − 1. હવે આ તમારા રૂટ ડેલ્ટા થઈ ગયા. એનું વર્ગમૂળ એટલે માઇનસ છે એટલે પ્લસ ઓર માઇનસ આઈ, અને આખું આ વર્ગમૂળમાં મૂકી દેવાનું. મૂક્યું જ છે ને અહીંયા, જો વર્ગમૂળમાં 2√2 − 1. એટલે આગળના દાખલા જેવો જ છે, પણ આમ દેખાય છે ધરખમ. પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 2√2 − 1. એટલે બીજ માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a. માઇનસ બી એટલે માઇનસ 1 પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા એટલે આ કિંમત અપોન 2a. એ તો 1 છે એટલે છેદમાં શું આવશે? 2. છેદમાં શું આવશે? 2. દસમો દાખલો. ચલો દસમો દાખલો જુઓ શું કહે છે. પેલા બધા દાખલાની જેમ જ એ બી સી શોધો. એ કેટલા આવે આમાં? એ કેટલા છે? 1. બી કેટલા? બીની કિંમત 1/√2. સીની કિંમત 1. સીની કિંમત શું થાય? 1. ડેલ્ટા શોધો. બી સ્ક્વેર માઇનસ 4AC. બી સ્ક્વેર એટલે 1/2 − 4. કેટલા થાય? −7/2, લેસ ધેન 0. રૂટ ડેલ્ટા એટલે આનું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ રૂટ 7/2i. બીજ સૂત્ર એનું એ જ છે. બીની કિંમત મૂકો 1/√2. રૂટ ડેલ્ટાની કિંમત પ્લસ ઓર માઇનસ રૂટ 7/√2i. છેદમાં 2a, એની કિંમત કેટલી છે? 1. રૂટ 2 લસા લઈ લો, લસા નીચે આવે. રૂટ 2 લસા લો તો −1 + √7i/√2. તો મિત્રો, આ હતા સ્વાધ્યાય 5.3ના દ્વિઘાત સમીકરણ ઉકેલોના દાખલા. જેના દાખલા હતા દ્વિઘાત સમીકરણ ઉકેલોવાળા દાખલા. હવે આવા જ દાખલા જે સ્વાધ્યાય 5માં હોય છે એ જોઈ લો. તમે આની જોડે જ, એની જોડે જ આ દાખલા ગણજો. મિત્રો, સ્વાધ્યાય 5માં દાખલા નંબર 6 જોઈ લો. આના જેવો જ દાખલો છે. દ્વિઘાત સમીકરણ ઉકેલો. નીચેના પ્રત્યેક સમીકરણોને ઉકેલો. દ્વિઘાત સમીકરણ ઉકેલો. સ્વાધ્યાય 5માં
જે આ રીતના દાખલા છે એ તમે ગણી નાખો છો. કયા છે એ નંબર પણ કહી દઉં છું. દાખલા નંબર 6 જોઈ લો, ના આવડતો હોય તો સ્ક્રીનશોટ પાડીને તમે ગણી શકો છો. દાખલા નંબર 7 અને દાખલા નંબર 8-9. સાતમો દાખલો થોડો જોઈ લઈએ અને દાખલા નંબર 8 અને છેલ્લે દાખલા નંબર 9. તો અત્યાર સુધી આપણે મિત્રો જે દાખલા જોયા એ દ્વિઘાત